Hello my children, so you are sure looking beautiful. Are તમે બધા તો કેટલા સરસ લાગી રહ્યા છો અને પાછા ફ્રેશ ફ્રેશ પણ છો. વેરી ગુડ. તમને ખબર છે મને ચિંકી મળી હતી. કોણ મળી હતી? ચિંકી. અને એ ચિંકી સાથે શું થયું ખબર છે તમને? તો ચિંકીને એક સપનું આવે છે. શું આવે છે? સપનું આવે છે. અને સપનામાં શું થયું ખબર છે તમને? એક હતી એન્ટ અને એક હતો એલિફન્ટ. તે બંને ફ્રેન્ડ હતા. કોણ હતા? ફ્રેન્ડ. તો બંને એક દિવસ ફૂટબોલ રમી રહ્યા હતા. શું રમી રહ્યા હતા? ફૂટબોલ. અને કીરીબેને એલિફન્ટને બોલ જાણીને કિક મારી. શું મારી? કિક. અને હાથીભાઈને કિક લાગતા એ હાથીભાઈ તો ઊંચે આકાશમાં જતા રહ્યા. અને ખબર છે પછી શું થયું? તો આજ દિન સુધી એ એલિફન્ટ ઉપરથી નીચે આવ્યો નથી. પેલા એન્ટ હતી ને, પેલી એન્ટ, તે એમની બહાર જોઈને બેઠી છે કે એલિફન્ટ ઉપરથી આવશે, પણ હજુ સુધી આવ્યો નથી. તો તમને શું લાગે છે, એલિફન્ટ નીચે આવશે કે ના આવશે? કઈ જવાનું નહીં, આપણે ચિંકીબેન મળશે ને તો તેમને પૂછી લઈશું. જે ચિંકીનું સ્વપ્ન છે તો તેમાં એલિફન્ટ છે, બરાબર ને? તો આ એલિફન્ટ શું છે? યસ, એનિમલ છે, બરાબર ને? તો તમે એનિમલને લગતી કોઈ રાઇમ શીખી ગયા છો? શીખી ગયા છે? તો મને જણાવવો જોઈએ એ રાઇમ કઈ છે. યસ યસ, ગીવ મી આન્સર. યસ, કરશનભાઈ હેઝ અ ફાર્મ. ઇયા ઇયા. ઓ, વેરી ગુડ. કરશનભાઈ હેઝ અ ફાર્મ. ઇયા ઇયા. ઓ, તો આ રાઇમમાં શું આવતું હતું કહું જોઈએ મને? યસ, ઘણા બધા એનિમલ્સ અને બર્ડ્સ આવતા હતા, બરાબર ને? અને એની સાથે સાથે એમના અવાજો પણ આવતા હતા ને? ઓકે, તો આજે આપણે આવી જ મજા કરવાના છીએ. તો તમે મને કહો કે આવી મજા આપણે શેમાં કરી શકીશું કહો જોઈએ? ગેમ? નો, ગેમ નથી. એક્ટિવિટી? ના. રાઈમ? ના, રાઈમ પણ નથી. તો શું હશે કહો જોઈએ મને? યા, વેરી ગુડ આન્સર. તો આજે આપણે સ્ટોરી શીખીશું. શું શીખીશું? સ્ટોરી. વેરી ગુડ આન્સર. તો આ સ્ટોરીનું નામ પણ તમારે જ મને કહેવાનું છે. પણ કઈ રીતે કહેશો? તો હું તમને જણાવી દઉં. હું તમને એ સ્ટોરીને રિલેટેડ કેટલા પિક્ચર બતાવીશ અને એ પિક્ચરને આધારે તમારે સ્ટોરીનું નામ કહેવાનું રહેશે. તો બધા રેડી છો ને સ્ટોરીનું નામ ગેસ કરવા માટે? ઓકે, તો હું તમને પિક્ચર બતાવું છું. સો ફ્રેન્ડ, તમે બધા એ પિક્ચર જોયા ને ધ્યાનથી? કયા કયા હતા પિક્ચર કહો જોઈએ મને. શું હતું? ટ્રીસ. પછી બીજું? એનિમલ્સ. વેરી ગુડ. પછી બીજું શું હતું? ગ્રેપ્સ. વેરી ગુડ. બીજું શું હતું? ફોક્સ. વેરી ગુડ. તો હવે તમે મને જણાવવું જોઈએ કે
આ બધા પિક્ચરને આધારે સ્ટોરીનું નામ શું આવશે કહો જોઈએ મને. આ સ્ટોરી તમે ક્યાંને ક્યાંક તો સાંભળી જ હશે. ક્યાં આવે છે આવી બધી વસ્તુ બોલો જોઈએ. યસ યસ યસ, ખાટી દ્રાક્ષ. ઓકે, એવું જ કંઈ આવે છે, બરાબર ને? તો આજે આપણે જે સ્ટોરી શીખવાના છીએ તે સ્ટોરીનું નેમ છે શોર ગ્રેપ્સ. શું નામ છે આપણી સ્ટોરીનું? શોર ગ્રેપ્સ. વેરી ગુડ. તો આ સ્ટોરીની સમજૂતી આપણે પિક્ચર દ્વારા મેળવીશું. તો તમારે બધાએ ત્યાંથી પિક્ચર જોવાના છે અને સ્ટોરીને સાંભળવાની પણ છે. ઓકે, સો ફ્રેન્ડ્સ, અવર સ્ટોરી નેમ ઇઝ શોર ગ્રેપ્સ. ધીસ ઇઝ ધ ફોક્સ. ઇટ ઇઝ ઓલ્ડ. ઇટ ઇઝ વેરી થિન. ધ ફોક્સ ઇઝ હંગ્રી. ધીસ ફોક્સ ઇઝ લુકિંગ ફોર સમથિંગ. સી, હી ઇઝ ટ્રાઇંગ ટુ ફાઇન્ડ સમથિંગ. દેર આર સમ ગ્રેપ્સ હિયર. The grapes are green and juicy. Now the fox looks happy. See, it jumps up. It wants to eat them. Oh, it can't reach them. It jumps again and again. Still no grapes. The grapes are very high. It jumps again and again. After some time, it is tired. It is still hungry. But what can it do? It looks at the grapes. It says, "Look at these grapes. They are sour. Who will eat sour grapes?" And it goes away. So friends, હવે આપણે new words read કરીશું. તો મારી સાથે સાથે તમારે પણ રીડ કરવાના રહેશે. ફોક્સ, શોર, થીન, ઓલ્ડ, હંગરી, લુક, સમથિંગ, ટ્રાય, જમ્પ, રીચ, અગેન, હાઈ, ગ્રેપ્સ, ફાઇન્ડ, અવે. સો ફ્રેન્ડ્સ, હવે આપણે સેન્ટેન્સ રીડ કરીશું. ધીસ ઇઝ અ ફોક્સ. ધીસ ઇઝ અ ફોક્સ. ઇટ ઇઝ વેરી થિન. ઇટ ઇઝ વેરી થિન. ઇટ ઇઝ હંગરી. ઇટ ઇઝ હંગરી. ધેર આર સમ ગ્રેપ્સ. ધેર આર સમ ગ્રેપ્સ. ધ ફોક્સ લુક્સ હેપી. ધ ફોક્સ લુક્સ હેપી. The grapes are very high. The grapes are very high. It is still hungry. It is still hungry. They are sure. They are sure. It jumps again and again. It jumps again and again. It wants to eat them. It wants to eat them. Are very good. બધાએ ખૂબ જ સારી રીતે સેન્ટેન્સ બોલ્યા. તો આ સેન્ટેન્સ તમારે યાદ રાખવાના છે અને ઘરે બોલવાના છે. બાય બાય, ટેક કેર.